टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। आपने अपना फैमिली मेंबर्स, फ्रेंड्स के पछी ओळखीता कोई व्यक्ति साथे जो मोंघवारी विषय बात करिए छे, त्यारे आपने एवू चोक्कस कहिए छे के सामान्य माणस माटे तो મોંઘવારીમાં ઘર ચલાવવું પણ મુશ્કેલ બની ગયું છે, પરંતુ એમાં પણ જો આપણે ગુજરાતમાં રહીએ છીએ તો આપણે દેશના સૌથી મોંઘા રાજ્યમાં રહીએ છીએ। આ હું તમને એટલા માટે કહું છું કેમ કે ફિનશોટ્સ નામની એક સંસ્થા છે જેના દ્વારા એક સર્વે કરવામાં આવ્યો છે, જેમાં અલગ અલગ રાજ્યોનો કોસ્ટ ઓફ લિવિંગ એટલે કે જીવન ગુજરાન માટેનો જે ખર્ચ છે તે દર્શાવવામાં આવ્યો છે। આ જે સર્વે કરવામાં આવ્યો છે એ સામાન્ય જીવન જીવતા એટલે કે મધ્યમ વર્ગની વ્યક્તિની આવકને ધ્યાનમાં રાખીને કરાયું છે, જેમાં ઘરનું ભાડું, મહિને ભોજન ખર્ચ, લાઇટ તેમજ ફોનનું બિલ અને અન્ય જે પણ જરૂરી ખર્ચાવો છે તેને ધ્યાનમાં લેવામાં આવ્યા છે। ગુજરાત બાદ બીજા ક્રમે મહારાષ્ટ્ર છે, જ્યાં અંદાજિત 45,000 ખર્ચ થાય છે। મિઝોરમ ત્રીજા ક્રમે છે, પણ સૌથી સસ્તા રાજ્યની જો હું તમને વાત કરું તો તે હિમાચલ છે। હિમાચલમાં એક મધ્યમ વર્ગીય પરિવારને સારી રીતે જીવન જીવવા માટે અંદાજિત 23,000 રૂપિયાનો ખર્ચ કરવો પડે છે, એટલે કે કોસ્ટ ઓફ લિવિંગમાં ગુજરાત મોંઘું છે। કોસ્ટ ઓફ લિવિંગમાં ગુજરાત મોંઘું કેમ છે જો તેના વિશે પણ થોડું સમજીએ તો નિષ્ણાંતો અનુસાર અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં ભાડા વધારે છે, લાઇટ બિલ અને ટ્રાવેલિંગનો ખર્ચ પણ ખૂબ વધારે છે। તો આ મુદ્દે તમે શું વિચારો છો, ગુજરાત તમને કેટલું મોંઘું પડે છે?